स्टूडेंट्स वेलकम टू आंगन पब्लिक स्कूल, गुड मॉर्निंग एवरीवन, वेलकम टू लाइव क्लासेस। टुडे वी विल लर्न गुजराती स्टैंडर्ड 7। सो ओपन योर गुजराती टेक्स्ट बुक। लास्ट लेक्चर में हमने चैप्टर नंबर 12 कंप्लीट कर दिया था। टुडे वी विल स्टार्ट पेज नंबर 93 और पूरक वाचन चैप्टर नंबर 3 खिचड़ी पकाऊ छू। बीरबल एनी चतुराई माटे जाणीतो छे। अहीं अकबर बीरबल एक चतुराईनी कथा आपेली छे। बीरबले तेनी चतुराई थी अदेखा चक्कीदार ने बोधपाठ भणाव्यो, जुवान ने न्याय अपाव्यो अने अकबरनी आँख खोली आपी। तो आ एक बीरबलनी चतुराईनी आखी कहानी छे, जेमां अकबर अने बीरबल बेनी कथा आपेली छे, जेमां जे चौकीदार छे एना अधिकारीनो बोधपाठ भणाव्यो छे। कोणे? बीरबले। तो एनी विषय आ चेप्टरमां छे। शિયાળાના દિવસો હતા, કડકડતી ઠંડી પડતી હતી। દરવાજામાં બેઠા બેઠા અકબર બાદશાહના મનમાં એક વિચાર આવ્યો। તેમણે દરબારોને પૂછ્યું કે મહેલની પાસેના તળાવમાં આખી રાત ઠંડા પાણીમાં કોઈ ઊભો રહે ખરો? તો એક દરબારી બોલ્યો કે નામદાર, દિલ કોરી નાખે એવી ઠંડી છે, બરફ જેવા ઠંડા પાણીમાં ઊભા રહેવાની કોની જાતિ ચાલે? ઉનાળો હોય તો કોઈ હિંમત કરે। ત્યાં બીજો દરબારી બોલી ઉઠ્યો, ખુદાવંતા પૈસા અજબ ચીજ છે, ઇનામની લાલચે કોઈ જોખમ ખેડે ખરો? બાદશાહ મોટા ઇનામની જાહેરાત કરે છે। તો બાદશાહને એવી વિચાર આવે છે કે આવા ઠંડીમાં તળાવમાં આખી રાત કોઈ ઊભો રહે ખરો? તો એક દરબાર બોલે છે, એક દરબારીમાંથી બોલે છે કે આ કેવી ઠંડી છે અને આવી ઠંડીમાં કોઈ ઊભો રહે ખરો? ઉનાળો હોય તો વિચારે। તો બીજો દરબારી કહે છે કે જો તમે ઇનામ રાખો તો ઇનામની લાલચે કોઈ ઊભો રહે। તો બાદશાહ મોટા ઇનામની જાહેરાત કરે છે। 25 વર્ષ ના એક ગરીબ યુવા નવજુવાને તેના ઇનામની શરત સ્વીકારી। આથી બાદશાહે તળાવની ચારે બાજુ કડક ચોકી પહેરો ગોઠવ્યો, નવજુવાન આખી રાત ઠંડા પાણીમાં ઊભો રહ્યો। સવારમાં બાદશાહે તળાવ પાસે આવીને જોયું તો નવજુવાન પાણીમાં ઊભો ઊભો પ્રાર્થના કરતો હતો। બાદશાહ અને તેને શાબાશી આપવા જતા હતા ત્યાં એક અદેખ ચોકીદાર બોલ્યો, હજુર રાત્રે મેં એને તાપતો જોયો હતો। એટલે કહે છે કે જ્યારે બાદશાહ જોયો છે ત્યારે સવારે તળાવમાં એક નવજુવાન ઊભો હોય છે પાણી ઠંડા પાણીમાં, ત્યારે બાદશાહ કહે છે ત્યારે તેને શાબાશી આપવા જાય છે। ત્યાં એક અદેખો ચોકીદાર આવે છે અને કહે છે કે હજુર મેં રાત્રે એને તપતો જોયો છે। તો નવજુવાન બોલી ઉઠ્યો, હું તાપતો હતો? આવો ઘોડો શા માટે ગભડાવે છે? હું તો આખી રાત પાણીમાં હતો, તું તે પોતે તેનો સાક્ષી છે। ચોકીદાર બોલ્યો, મહેલમાંથી આવતા દીવાના પ્રકાશ તરફ નજર રાખી તું નહોતો ઊભો? તો કહે છે ચોકીદાર કે મહેલમાંથી જે દીવાનો પ્રકાશ આવે છે તેના તરફ તું નહોતો જોતો? પહોળા જુવાને જવાબ આપ્યો, હા, આખી રાત મેં દીવાના પ્રકાશ તરફ મેં નજર નાખી હતી। તો દેખા ચોકીદારે કહ્યું કે ત્યારે તને એ દીવાની ગરમી મળી ખરી ને? એ ગરમી મળી તેથી તો તું જીવિત રહ્યો, હજુર આ માણસને ઇનામને લાયક નથી। તો નવજુવાને ઇનામ આપ્યા વિના બાદશાહ ત્યાંથી ચાલ્યા જાય છે। ટર્ન પેજ નંબર 94। નવજુવાન નિરાશ થઈ ગયો, બીરબલ ગામમાં બહાર ગામથી પાછો આવ્યો એટલે તેણે તેની પાસે જઈને બનેલી વાત રજેરજ કહી। બીરબલે નવજુવાનને કહ્યું કે પણ જાનને જોખમમાં મૂકવાની શી જરૂર હતી? નવજુવાને કહ્યું, હું ગરીબ માણસ, ઇનામ મળે તો મારું નસીબ ખુલ્લી જાય। તો જે નવજુવાન છે એ કહે છે કે હું તો ગરીબ માણસ છું, તો મને ઇનામ મળે તો મારું નસીબ ખુલ્લી જાય। બીરબલે તેને ધીરજ રાખવાનું કહી વિદાય કર્યો। બીરબલ બહાર ગામથી પાછો આવ્યો છે એની ખબર બાદશાહને મળી। તેણે તરત જ બીરબલને બોલાવવા માટે સિપાહીને મોકલ્યું। સિપાહીએ બીરબલને ઘરે જઈને તેના નોકરને બાદશાહનો સંદેશ કહ્યો। બીરબલે કહેવડાવ્યું કે અત્યારે હું ખીચડી પકાવું છું, તે તૈયાર થાય કે ખાઈને તરત બાદશાહ પાસે આવીશ। કલાક પછી સિપાહી પાછો આવ્યો એટલે વળી બીરબલે બહારથી આવીને તે જ સંદેશો મોકલ્યો। વળી કલાક વીત્યો પણ બીરબલ જણાયો નહીં એટલે બાદશાહ અધીરા થયા। તેઓ મનમાં બોલ્યા, આ તો કેવી ખીચડી, 2 કલાક પણ ચડી નહીં, ચાલ જઈને જોઉં તો ખરો। તો બીરબલ ખીચડી પકાવે છે એવું કહે છે, તો 2-3 વખત સિપાહી જાય છે તો એમ જ કહે છે કે હજી ખીચડી પકે છે। તો કહે છે અકબર કહે છે કે તો બાદશાહ જે છે એ અધીરા થાય છે એટલે એ કહે છે કે 2 કલાકથી ખીચડી હજી પાકી નથી, એવી કેવી ખીચડી છે, ચાલ જઈને જોઉં। બાદશાહ પોતે 2-4 સરદાર અને 20 સિપાહીઓ સાથે બીરબલને ત્યાં આવ્યા। બીરબલ ઉતાવળો બહાર આવ્યો તે બોલ્યો, નામદાર, કહો તો ભૂખ્યો આવું, પણ ખીચડી હજી ચડી નથી, ખાતરી થતી ન હોય તો ચાલો જાતે જુઓ। તો કહે છે કે ના, તો કહે છે કે હજી તમને એવું થતું હોય કે હજી ખીચડી નથી થઈ તો તમે જાતે આવીને જોઈ લો કે હું ખોટું બોલતો હોય તો। બાદશાહને હસવું આવ્યું, તે ઘરના વાડામાં આવ્યા, તેમણે ત્યાં જોયું તો આશ્ચર્યમાં ડૂબી ગયા। 3 વાસની જમીન ઉપર ઊભા રાખીને
ए त्रणेय ने मथाड़े एक साथ बांध्या था। बांधेला वासनी अतवच्चे एक घांडली टांगी थी। नीचे जमीन पर चूलो सळगाव्यो तो चूला पासे पाटला पर बेसी बीरबरे लाकड़ा नाना टुकड़ा चूला में नाख्या भूंगळी थी भड़को कर्यो। पछी तेने हांडली तरफ जोयू तो बादशाह ने हसवू आव्यु। तेने बीरबर ने कह्यु, बीरबर तू बेवकूफ छे, तारू मगज छे, ठेकाणे छे के नहीं? आज ते शू मांड्यू छे? चूलानो ताप पूछे हांडली ने केवी रीते पहोंचे? आम तो तारी खीचड़ी 7 दिवसे पण चढ़े नहीं। तो बादशाह कहे छे के तारू मगज तो जतुं नथी रह्युं ने, आते शू मांड्यू छे? चूलानी तू एटलू ऊंची हांडली तींगाड तो केवी रीतना खीचड़ी चढ़से तारी? तो बीरबरे वड़ी भूंगड़ी थी भड़को कर्यो ने बोल्यो, नामदार आप भले मने डायो ना गण्यो, मने आशा छे कि खीचड़ी चढ़शे, मने सफलता मळशे। बादशाह कह्युं, बीरबल तने तारी वात समझाती नथी, तारा मन में शू छे झट कही दे। बीरबल बोल्यो, दूर थी महलना नाना दीवानी गर्मी नवजुआने मळी अने तेथी ते जीवी गयो। दीवो तो दूर हतो पण आ चूलो हांडली ने नजीक छे, मारी खीचड़ी जरूर रंधाशे। पछी बीरबल आ देखा सिपाही तरफ जोई कह्युं, आने पूछो ए जरूर कहेशे के खीचड़ी रंधाशे। अदेखा सिपाहीनुं मोह पड़ी गयुं, ते नीचू माथू करीने ऊभो रह्यो। बादशाहे बीजा सिपाहीने कह्युं, पेला नवजुआनने महेलमां आववानुं कही आव ने कहेजे के तारू इनाम तने मळी जशे। तो बीरबले तेनी चतुराईथी राजाने समझावी दीधुं के एटलो तो दूरथी दीवो अने एनी गरमी एटला दूर मळे ना मळे, तो एटला माटे एने खीचड़ी पकाववानुं आ तो नाटक कर्युं के जेथी करीने राजा जे बादशाह छे एने खबर पड़ी जाए के जे नवजुवान छे साचो हतो। एटले बादशाह तरत सिपाहीने कहे छे के नवजुवानने महेलमां लई आवो अने एमने कहेजो के एने एनुं इनाम मळशे। पछी छे शब्दार्थ, अदेखू बीजानी सारी स्थिति देखी न खमाता थतो द्वेष। नसीब तो भाग्य, किस्मत अधीरा तो उतावड़ा, चूलो तो रांधा वाटे बर्तन गोठवा कराती जगह के गोठवण, भूंगड़ी चूलामां अग्नि पेटावा माटेनी फूंगड़ी जे पोली नड़ी होय छे, जे हांडली तो पोवड़ा मोनी माटीनुं एक वासण अने बेवकूफ यानी मूर्ख। पछी छे रूढ़िप्रयोग, दिल कोरी नाखे तेवुं तो सखत पुष्कळ, छाती चालवी तो हिम्मत करवी, मोह पड़ी जवुं तो शर्मिंदु थई जवुं, नीचे माथું કરું તો શરમથી નીચે જોવું। તો શબ્દ સમજૂતી અને રૂઢિપ્રયોગ બંને તમારી નોટબુકમાં લખવાના છે, તમારું હોમવર્ક છે। ઓકે, તો અહીંયા આપણે અમારા લેક્ચર ફિનિશ હોતા હે। સ્ટે હોમ, સ્ટે સેફ એન્ડ કીપ લર્નિંગ। બાય।